नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे सरकार श्रेणी खेडूतो माटेनी एक सरस मजानी योजना विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियो नुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्य सरकारना खेतीवाड़ी खाता द्वारा एक सरस मजानी योजना छे जे अंतर्गत पावर टीलर खरीदवा माटे रुपया 85,000 नी सहाय मळी रही छे। तो आ सहायनो लाभ कोने मळशे, केटली सहाय मळशे अने तेना माटेनुं फॉर्म क्यां भरवुं ते अंगेनी संपूर्ण माहिती माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी जो तमे पण पावर टीलर खरीदवा मागता होय अने ते अंतर्गत सहायनो लाभ लेवा मागता होय तो आ योजना विषेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती जोता जाइए। तो मित्रों, जे राज्य सरकारना खेतीवाड़ी खातानी आ योजना छे अने योजनानुं नाम छे पावर टीलर खरीदवा माटे सहाय योजना, जे हालमां आई खेडूत पोर्टल उपर उपलब्ध छे। तो जे खेडूत मित्रों आ योजनानो लाभ लेवा मागता होय अने पोते पावर टीलर खरीदवाना होय तो रुपया 85,000 सुधीनी सहाय मळी रही छे। तो ऑनलाइन आई खेडूत पोर्टल पर फॉर्म भरी अने आ योजनानो लाभ लई शके छे। तो आ योजनामां आपणे आगळ जोईए के पावर टीलर सहाय योजनानो लाभ कोने कोने मळी शके। तो मित्रों, आ योजना ए गुजरात सरकारना खेतीवाड़ी खाता द्वारा अमलमां छे अने आ योजनानो लाभ छे ते गुजरातना तमाम खेडूतोने मळवा पात्र थाय छे। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે પાવર ટીલર સહાય યોજનાનો લાભ છે તે કોને કેટલી સહાય મળવા પાત્ર થશે। તો આ યોજના અંતર્ગત આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે સામાન્ય વર્ગના ખેડૂતો માટે કેટલી સહાય મળવા પાત્ર છે તેની વિગત જોઈએ। તો જે 8 બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર આવે છે તેના માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 50,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે। જ્યારે 8 બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપરના જે પાવર ટીલર હોય છે તેના માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 70,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે। તો મિત્રો, આમ જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય તેઓને કુલ ખર્ચના 40% મળવા પાત્ર થાય છે, જેમાં 8 બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર માટે 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે અને 8 હોર્સ પાવર કે તેથી ઉપરના પાવર ટીલર માટે રૂપિયા 70,000ની સહાય છે તે મળવા પાત્ર થાય છે। તો આમ જે સામાન્ય વર્ગના ખેડૂતોને મેક્સિમમ 70,000ની સહાય મળવા પાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળની વિગત જોઈએ કે આ યોજના અંતર્ગત જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના જે નાના અને સીમાંત કે પછી મહિલા ખેડૂતો હોય તેને કેટલી સહાય મળવા પાત્ર થશે, તો તેની વિગતમાં આપણે જોઈએ તો જે 8 બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર હોય તેના માટે જે આપણે આ જોયું અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાન્ય વર્ગના નાના સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 65,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે। જ્યારે 8 બ્રેક હોર્સ પાવર કે તેથી ઉપરના પાવર ટીલર ખરીદે તો તેને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 85,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે। તો આમ મિત્રો, જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તથા જે મહિલા ખેડૂતો હોય તેઓને જો 8 બ્રેક હોર્સ પાવરથી ઓછું પાવર ટીલર ખરીદે તો તેમાં 65,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે, જ્યારે 8 બ્રેક હોર્સ પાવર કે તેથી ઉપરનું પાવર ટીલર ખરીદે તો તેમને મેક્સિમમ 85,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે। તો મિત્રો, આમ જે પાવર ટીલર ખરીદવા માટે 85,000 રૂપિયા સુધીની સહાય મળી રહી છે। તો હવે આપણે આગળ જોઈએ કે આ પાવર ટીલરની ખરીદી કોની પાસેથી કરવાની રહેશે। તો મિત્રો, જે ખાતા દ્વારા વખત વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલી પેનલ હોય તે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખેડૂતે આ પાવર ટીલરની ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે જોઈ લઈએ કે આ પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે રેશન કાર્ડ, આધાર કાર્ડ,
જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, એટલે કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો છે તેઓને પોતાનું જાતિનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક, તો આ બેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે। અને છેલ્લે આપણે જોઈએ તો ગામ નમૂના નંબર 7-12-8 અના ઉતારાની નકલ, તો આ 7-12-8 અના ઉતારાની નકલ તમે કોઈ પણ જે ઈગ્રામ સેન્ટર અથવા તો તમારા તાલુકા કક્ષાએ આવેલા જે મામલતદાર કચેરીના જનસેવા ખાતેથી તમને આ 7-12-8 ઉતારાની નકલ મળી જશે। આ ઉપરાંત મિત્રો NERની વેબસાઇટ પરથી પણ તમે જે ડિજિટલી સાઇનેડ 7-12-8 ઉતારા કાઢી શકો છો। તો ડિજિટલ સાઇનેડ 7-12-8 ઉતારા કઈ રીતે કાઢવા તે અંગેનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે, જો તમે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, તો તે પ્રમાણે તમે 7-12-8 ઉતારા તમારી જાતે જ ડિજિટલ સાઇનેડ કાઢી શકો છો। તો હવે મિત્રો આપણે છેલ્લે જોઈ લઈએ કે આ સહાય યોજનાનો લાભ લેવા માટે આપણે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ। તો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, તો આઈ ખેડૂતની વેબસાઇટની લિંક આપણે અહીં આપેલી છે, iKhedut.gujarat.gov.in। આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેનો ખ્યાલ ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો આપણે આ પાવર ટ્રીલર સહાય યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેનો વિડીયો અલગથી બનાવી અને અપલોડ કરી દઈશું। ત્યાર પછી મિત્રો આપણે ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરીએ, તો તારીખ 22-8-2022 થી આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે, જે તારીખ 20-9-2022 સુધી ચાલુ રહેશે। તો આમ જે 20-9-2022 એ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોવા મળી જશે, તો આ લિંક ઉપર જઈ અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી લખશો તો આ પ્રમાણેની ચેનલ તમને જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી પોસ્ટ મૂકતા હોઈએ છીએ, જો તમને ઉપયોગી લાગે તો તેમાં પણ જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।